ધાનાણી નિવેદન કરી રહ્યા છે, શું કહી રહ્યા છે તે જોઈએ. વિતેલા એકાદ વર્ષના ટૂંકા સમયગાળામાં પંચાયત તલાટી વર્ગ 3 જુનિયર ક્લાર્કની 1819 જગ્યાઓ માટે 23 લાખ કરતા વધુ બેરોજગાર યુવાનોએ મજબૂરીવશ સરકારી કચેરીએ નોકરી મેળવવા લાઇનમાં ઊભું રહેવું પડ્યું. એજ રીતે વનરક્ષકની ભરતીમાં 334 જગ્યા માટે 6.25 લાખ કરતા વધુ બેરોજગારોની ફોજ સરકારી કચેરીએ ધક્કા ખાધા. મુખ્ય સેવિકાની 512 જગ્યા માટે 2 લાખ કરતા વધુ અરજદારો આવ્યા. નાયબ ચીટનીસ વર્ગ 3ની 77 જગ્યાઓ માટે 3 લાખ કરતા વધુ બેરોજગારો સરકારી કચેરીએ લાઇનમાં ઉભા રહ્યા. રિચર્સ ઓફિસરની 7 જગ્યા માટે 6000 કરતા વધુ બેરોજગાર લોકો સરકારી કચેરીએ ધક્કા ખાધા. સુરત મહાનગરપાલિકાની બેલદાર અને સફાઈ કામદાર વર્ગ 4ની 1442 અને 702 જેટલી જગ્યાઓ માટે 82000 જેટલા લોકોએ અરજી નોંધાવી અને એ પૈકી 55000 કરતા વધુ લોકો તો સફાઈ કામદાર માટે થઈને ગ્રેજ્યુએટ અરજદારોએ અરજી કરવા મજબૂર થવું પડ્યું. ટેટ 1ની એક્ઝામ 3262 જગ્યા માટે 1,80,000 યુવાનોએ નામ નોંધાવ્યા. ટાટની પરીક્ષા માટે 1,47,000 લોકોએ નામ નોંધાવ્યા. જીએસઆરટીસીની 2200 જગ્યા માટે 2,15,000 કરતા વધુ અરજદારોએ અરજીઓ કરી. નાયબ મામલતદાર વર્ગ 3ની 412 જગ્યા માટે 4,25,000 કરતા વધુ લોકોએ અરજી કરવી પડી. ફાર્માસિસ્ટ વર્ગ 3ની 115 જેટલી જગ્યા માટે 80,000 કરતા વધુ બેરોજગાર યુવાનોએ સરકારી કચેરીએ ધક્કા ખાધા. સ્ટાફ નર્સ વર્ગ 3ની જગ્યા માટે 1 લાખ કરતા વધુ અરજી આવી. અને છેલ્લે લોકરક્ષક વર્ગ 3ની 9,713 જેટલી જગ્યાઓ માટે 8,76,000 કરતા વધુ બેરોજગાર યુવાનોએ પરીક્ષાની તૈયારી માટે મજદૂરીનો મિનિમમ વેજીસ જે મળે એ કિંમતી માનવ દિવસો પરીક્ષાની તૈયારીમાં ખર્ચ કર્યા. આ પરીક્ષાઓ પાસ કરવા માટે થઈને ખાનગી ટ્યુશન ક્લાસનો સહારો લઈ બાપ દાદાની વારસાઈ મૂડીમાંથી પણ 25-50 હજાર રૂપિયાનું વ્યર્થ રોકાણ કર્યું. દરેક ઉમેદવારોને પરીક્ષા માટે થઈને બીજા જિલ્લામાં મજબૂરીવશ ધકેલવામાં આવ્યા હતા ત્યારે આવવા જવા માટે બસ ભાડાનો ખર્ચો, અગાઉથી નિયત સ્થળે પહોંચવાનું થાય ત્યારે રહેવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો અને આવી અરજીઓ માટે સરકારે વસૂલેલી ફી ગુજરાતના બેરોજગાર યુવાનોની મજબૂરીનો લાભ લઈ ભરતીના નાટકો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના યુવાનોને નિરાશાના ખપ્પરમાં ધકેલવાનું પાપ કર્યું છે. લોકરક્ષકની ભરતીમાં પેપર ફૂટી જવાનું કૌભાંડ એ રાજ્યના નવ લાખ કરતા વધુ યુવાનોના નસીબને ફોડનારું નીવડ્યું છે.
गुजरात में 2005 थी गुण सेवा पसंदगी मंडल हो, पंचायती राज सेवा पसंदगी मंडल हो, पोलिस सेवा पसंदगी मंडल हो, स्थानिक स्वराज्य संस्थाओं में थनारी भर्ती राज्य सरकार नी तमाम मोर्चे निष्फलता ना कारणे युवानों मा बेरोजगारी नो दर दिन प्रतिदिन वधी रह्यो छे। राज्य मा आजे 55 लाख करता वधु युवानों शिक्षित अर्धशिक्षित अने कुशल कामदारों परसेवो पाड़वा माटे रोजगार मेळवा दर दर भटकी रह्या छे। એમને સરકારી નોકરીની લાલચ આપી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા મોટા માથાઓના ઈશારે કમલમના કાર્યકર્તાઓ લાખો રૂપિયાના ઉઘરાણા કરી યુવાનોની મજબૂરી નો લાભ ઉઠાવી એમના ભવિષ્ય સાથે ચેડા કરવાનું આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર હવે ખુલ્લું પડતું જાય છે। 2005 થી 2018 સુધીમાં રાજ્ય સરકારના વિવિધ સેવાઓ માટે વિવિધ વર્ગની ભરતીઓ માટે